જુનાગઢ ખાતે બિન સચિવાલય ક્લાર્ક ની ભરતી માટે સ્નાતકોને પરીક્ષા આપવાના નિર્ણય થી 12 પાસ વિદ્યાર્થીઓએ રેલી કાઢી કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું. ઉમેદવારોમાં આંદોલનની આગ ભભૂકી ઉઠી હતી. સરકારે બિન સચિવાલય કારકુનની ભરતી રદ કરી લીધા બાદ હવે ધોરણ 12 ને બદલે સ્નાતક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે એવો નિયમ જાહેર કર્યો હોવાથી અટવાયેલા વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. કેશું સરકારને પણ મંદી નડી રહી છે. રાજ્ય સરકારે બિન સચિવાલય ક્લાર્કની ભરતી રદ કરી દીધા બાદ સ્નાતકો જ પરીક્ષા આપી શકે એવો હુકમ જારી કરતા ધોરણ 12 પાસ પછી ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરી રહેલા પોતાના ઘર પરિવારને છોડી પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. છેલ્લા 2 વર્ષથી અમે પરિવારથી જુદા રહીને પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. સરકારના નિર્ણયથી અમને ફટકો પડ્યો છે. દેશમાં મંદી છે, બેરોજગારી ચરમસીમાએ છે, ખાનગી ક્ષેત્રોમાં પણ નોકરી ઘટી રહી છે, સાથે જ નાના ઉદ્યોગો પણ ઠપ થઈ રહ્યા છે. દેશમાં મંદી છે, ભરતી નહીં કરવાનું કામ શું મંદી છે? જો આવું જો હોય તો સરકાર જાહેર કરે કે મંદી છે, જેથી કરીને યુવાનોએ ખોટી આશા રાખીને સમય અને પૈસાનો વેડફાટ તો ના થાય, પણ આ નોકરીના સપના બતાવી યુવાનોને શું કામ છેતરો છો તે પણ સવાલ છે. ખેડૂતોની જેમ જો યુવાનો પણ આત્મહત્યા કરશે તો એની જવાબદારી સરકારની રહેશે. આ તકે એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આજથી યુવાનો અન્નધરણો ત્યાગ કરશે. જ્યાં સુધી સરકાર હકારાત્મક જવાબ નહીં આપે ત્યાં સુધી સરકારને ટકોર કરી ઉમેદવારે વધુમાં જણાવ્યું હતું કે સંવેદનશીલતા બતાવો અને 10 લાખ યુવાનો માટે નિર્ણય કરો, નહીતર અમે મત આપ્યા છે તે જ તમારી પાસે જવાબ માંગશે. હવે આગામી સમયમાં જોવાનું એ રહ્યું કે આ બહેરી સરકાર આ વિદ્યાર્થીની વેદનાને સમજશે કે ફરી ગુજરાતમાં મુખ્યમંત્રી ચિમન પટેલની સરકારના સમયે જે નવનિર્માણ આંદોલન થયું હતું એવા આંદોલનનું ફરી પુનરાવર્તન તો થાય તો નવાય નહીં. મયુરી મકવાણા, આઝાદ ન્યૂઝ, જૂનાગઢ.